નમસ્કાર દોસ્તો હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ દસ મેથ્સ એનસીઆરટી તેમાં આજે આપણે ચેપ્ટર નંબર છ પ્રમેય નંબર છ પોઈન્ટ છ જોવાનો અભ્યાસ કરીશું તો જુઓ ફ્રેન્ડ્સ પ્રમેય નંબર છ પોઈન્ટ છની અંદર શું કહેવામાં આવ્યું છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનું ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોના ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ક્ષેત્રફળના વર્ગ બરાબર હોય છે આ પ્રમેય કેવી રીતે સાબિત કરવાનો છે એ આપણે આજના વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે એ સમજી લઈએ કે પ્રમેયનું જે પ્રતિજ્ઞા છે પ્રમેયનું જે વિધાન છે એ શું કહેવા માગે છે તો જુઓ ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો એણે એવું કીધું છે કે બે સમૃપ ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તરનો મતલબ થાય કે બે ત્રિકોણ એવા છે જે સમરૂપ ત્રિકોણો છે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ એ બી અને સી અહીંયા લઈએ પી ક્યુ અને આર આ બે ત્રિકોણો છે બંને ત્રિકોણો સમરૂપ છે એવું કીધું છે બરાબર આપણે ચિહ્ન દોરી દઈએ અહીંયા એટલે એવું સમજીએ કે બે ત્રિકોણ મેં સમરૂપ બનાવી દીધા બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ક્ષેત્રફળ એટલે એનો થાય એરિયા એરિયા ઓફ એ બી સી ગુણોત્તરનો મતલબ થાય અંશછેદમાં એરિયા ઓફ બીક્યોર આ થઈ ગયો ક્ષેત્રફળોનો ગુણોત્તર ફ્રેન્ડ્સ જ્યારે પણ ગુણોત્તર લખવાનો હોય ત્યારે આપણે અંશછેદની અંદર ગુણોત્તરને લખીએ છીએ તો ક્ષેત્રફળોનો ગુણોત્તર કીધો છે તો ક્ષેત્રફળને અંશ્છેદમાં લખી નાખ્યા હવે આગળ શું કીધું છે ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય તો આ ક્ષેત્રફળોનો ગુણોત્તર કેવો હોય તો બે ત્રિકોણો સમરૂપ છે તો તેમની બાજુનો ગુણોત્તર કયો થશે બાજુનો ગુણોત્તર એટલે કોના છેદમાં કોણ થશે આના એ બી ના છેદમાં આનો પી ક્યુ બી છેદમાં ક્યુઆર આર અને એસીના છેદમાં પી આર આ એનું સમરૂપતા થઈ ગઈ બે ત્રિકોણ જ્યારે સમરૂપ છે ત્યારે આ એની બાજુનો ગુણોત્તર આપણે લખી દીધો પણ આ ગુણોત્તર કેવો તો કે આનો વર્ગ કરે એવો આ ગુણોત્તર કેવો છે એના વર્ગની બાજુનો છે બાજુઓનો વર્ગ કરે એવો ગુણોત્તર કીધો છે એટલે ટૂંકમાં એવું કીધું છે કે જો બે ત્રિકોણ સમરૂપ હોય અને બંનેના ક્ષેત્રફળ મેળવવામાં આવે અને એ ક્ષેત્રફળનો ગુણોત્તર જો લેવામાં આવે તો તે ગુણોત્તર કેવો હોય તો કે તે સમરૂપ ત્રિકોણની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય એબીના છેદમાં પી ક્યુ બરાબર વીસીના છેદમાં ક્યુ હોય બરાબર એસીના છેદમાં પી ક્યુ આ એની બાજુનો ગુણોત્તર છે બાજુઓનો રેશિયો છે પણ એનો વર્ગ કરીએ અને જે રેશિયો મળે એ રેશિયો આના ક્ષેત્રફળના ગુણોત્તર મળે આવું આપણને આ પ્રમેયની અંદર સાબિત કરવાનું છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ એક સાથે ઘણી બધી વસ્તુઓ સાબિત કરવાની હોય ત્યારે કોઈ પણ એકને સાબિત કરી દઈએ તો પણ ચાલે અને એ જ રીતે બીજી બે વસ્તુઓ પણ સાબિત કરી શકાય એવું પાછળથી આપણે લખી શકીએ છીએ તો મૂળ આની અંદર સાબિત ફક્ત આટલું કરવાનું છે કે બંનેના એરિયાનો ક્ષેત્રફળ છે કે બંનેના ક્ષેત્રફળનું જે ગુણોત્તર છે કેવો છે તો તેની બાજુઓનું જે પ્રમાણ છે રેશિયો છે એના વર્ગના બરાબર છે તો જુઓ ફ્રેન્ડ્સ આની માટે શોર્ટ ટ્રીક પહેલાં તો સમજી લઈએ કે કઈ રીતે આ પ્રમાણે યાદ રાખવાનો છે અથવા તો કઈ રીતે આ વસ્તુ આગળ વધશે એ જોઈ લઈએ સૌથી પહેલાં તો જો ક્ષેત્રફળ આપેલા છે ક્ષેત્રફળ માગેલા હોય એટલે પાયો ગુણ્યા વેધ કરવો પડે તો અહીંયા પાયો છે તો વેદ આપણે જાતે બનાવી નાખવો પડશે બરાબર નેવંશનો અહીંયા પણ એક વેદ બનાવી નાખીએ નેવંશનો એટલે એ એમ અને બીસી બરાબર એ એમ નામનો લંબ દર્દી તો બીસી ઉપર એટલે વેધ થઈ ગયો અહીંયા પીએન નામનો લંબ દર્દી ક્યુઅર ઉપર એટલે વેધ થઈ ગયો એટલે હવે એબીસીનું ક્ષેત્રફળ જો મેળવવું હોય તો એરિયા ઓફ એબીસીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ આવું લખી શકાય ક્ષેત્રફળ મેળવવાનું છે ને યસ જો ક્ષેત્રફળ મેળવવાનું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર એટલે કે પાયો ગુણ્યા વેદ વસ્તુ હોવી જોઈએ ને તો પાયો તો હતો વેદ નહીં હતો તો એનું કન્સ્ટ્રક્શન કરીને નવું લખી નાખ્યું કે ભાઈ એ એમ સી એટલે વેદ મળી ગયો પછી બીજી વસ્તુ છે એરિયા ઓફ પી ક્યુ આર એની અંદર પણ પાયો એટલે કે ક્યુ આર અને વેદ આપણે કોને બનાવેલો પી એન વેદ નવો ઇન્સર્ટ કરી દીધો આપણે ચાલો હવે આનું જ્યારે રેશિયો કરશું ત્યારે આના છેદમાં આ જે છે એ કેવું થશે તો કે આ બી વસ્તુ ઉડી જાય બાકી કોણ બચે છે બીસીના છેદમાં ક્યુ આર એ એમના છેદમાં પી એન આટલી વસ્તુ બચે છે હવે શું કરવાનું છે જુઓ આપણો ટાર્ગેટ શું છે એ છેદમાં પણ આખા કૌશનો સ્ક્વેર છે ને યસ તો જો હું બીસીના છેદમાં ક્યુઆર છે એને કોઈપણ રીતે એ છેદમાં બનાવી દઉં અને એ છેદમાં પીએન છે એને પણ જો કોઈપણ રીતે એ બીના છેદમાં પીક્યુ બનાવી દઉં તો બંનેનો ગુણાકાર કરું એટલે એ બીના છેદમાં પીક્યુ આખા કોષનો સ્ક્વેર થઈ જાય બરાબર તો આ વસ્તુ આપણે આ પ્રમેયની અંદર જોવાની છે કે કેવી રીતે તમે બીસીના છેદમાં ક્યુઆર છે એને એબીના બીના છેદમાં પીક્યુ બનાવશો કેવી રીતે એ એમના છેદમાં પીએન છે એને એબીના બીના છેદમાં પીક્યુ બનાવશો આ બે વસ્તુ ટ્રાન્સફર કરી દેશો એટલે આરામથી જે સાધ્ય છે એ તમારું સાબિત થઈ જશે તો એ સાબિત કેવી રીતે કરવાનું છે એના પણ બે ત્રણ મુદ્દા જોઈ લઈએ શોર્ટમાં કે જો બીસી નસીદમાં ક્યુ આર અને એ બી ના છેદમાં પી ક્યુ તો એના માટે તમને ઓલરેડી કીધું છે કે એ બી અને ત્રિકોણ પી ક્યુ બંને સમરૂપ છે હવે જો બંને સમરૂપ હોય ને તો આ ત્રણ વસ્તુ બને એ બી બી સી એસી પી ક્યુઆર પીઆર બને તો ઓલરેડી કહી દીધું છે આપણને કે એ અને પી ક્યુ આર સમરૂપ છે તો આ જોડ તો આરામથી અહીંયા મળી ગઈ કે એ બીના છેદમાં પી ક્યુ કરો કે બીસીના છેદમાં ક્યુ કરો બધું સરખું તો એનો મતલબ એવો થયો કે આ જે વસ્તુ છે એના ઉપરથી આરામથી આપણે લખી દઈશું કે ભાઈ બીસીના શેરમાં ક્યુ આર અને એ બીના શેરમાં પીક્યુ સરખા છે એટલે આને બદલે આપણે આ લખી દઈશું પછીથી બાકી બેચી આ બાજુની વાત તો અહીંયા એ એમ અને પીએન ક્યાં છે જુઓ અહીંયા છે એ એ મને અહીંયા છે પીએન તો આ જે ત્રિકોણ છે આ બાજુનો ભાગ એ એમ અને આ ત્રિકોણ આ બાજુનો ભાગ આ બંને જો તમે સમરૂપ કરી દો આ બંને જો તમે સમરૂપ કરી દો સમરૂપ એટલે ત્રિકોણ એ એમ બી સમરૂપ ત્રિકોણ પી એન ક્યુ આવું જો તમે કરી દો તો કેટલી સંભાવના બને એ એમ એમ બી એ બી પી એન એન ક્યુ પી ક્યુ આ બધી વસ્તુ સરખી થાય બરાબર છે તો જુઓ એ બીના છેદમાં પી બરાબર બરાબર એમના છેદમાં પીએન છે અહીંયા તો જો તમે આ સાબિત કરી દો તો એ બીના છેદમાં પીક્યુ લખી શકો એ એમના છેદમાં પીએનના બદલે એ બીના છેદમાં પીક્યુ લખી શકાય પણ આ સમરૂપ છે એ કેવી રીતે સાબિત કરવું તો બે ત્રિકોણની અંદર જુઓ અહીંયા પણ નેવોશ છે અહીંયા પણ નેવોશ છે એટલે એક ખૂણો મળી ગયો આ અને આ ઓલરેડી સરખા છે એવું કીધું જ છે કેમ કે ત્રિકોણ એ અને પી સરખા હોય ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ આર બંને જો સમરૂપ હોય તો તેના ત્રણેય ખૂણાઓ પણ સરખા જ હોય તો ઓલરેડી સમરૂપ કે દીધું છે પહેલેથી એટલે આ અને આ ખૂણો તો સરખો છે એ ખબર જ છે અને આપણે લંબ દોર્યું ત્યારે આ બે વસ્તુ ખૂણા જે છે એ પણ આપણે સરખા બનાવી દીધા તો ખૂ ખૂ ઉપરથી આ બે ત્રિકોણ સમરૂપ છે આ તમે સાબિત કરી શકશો અને એના ઉપરથી તમે આ વસ્તુ સાબિત કરી શકશો એટલે ફ્રેન્ડ્સ આખો પ્રમેય આ રીતે યાદ રાખવાનો છે આટલા સ્ટેપની અંદર વ્યવસ્થિત આખો પ્રમે કેવી રીતે લખવાનો એ આપણે લખશું હમણાં પણ તમારે યાદ કેવી રીતે રાખવાનો તો આટલા સ્ટેપ આની અંદર છે મેઇન ટાર્ગેટ શું છે તો કે જે ગુણાકાર આવે છે અને ગુણોત્તર આવે છે ક્ષેત્રફળોનો બીસીના છેદમાં ક્યુ આર એમના છેદમાં પીએન તો બીસીના છેદમાં ક્યુ આરને તમારે એ બીના છેદમાં ક્યુમાં કન્વર્ટ કરવાનો છે અને એમના છેદમાં પીએનને એ બીના છેદમાં પી ક્યુ બરાબર છે ચાલો તો કરીએ શરૂઆત પ્રમેય લખીને સમજવાનો પ્રયત્ન કરીએ હવે જુઓ તો સૌથી પહેલા આપણે લખીશું પક્ષ બરાબર છે તો પક્ષની અંદર સૌથી પહેલા જે આપેલું છે એ આપણે લખીશું શું આપેલું છે એ બે ત્રિકોણ આપણી પાસે એવા છે જે સમરૂપ છે તો બે ત્રિકોણના નામ લખી નાખીએ ત્રિકોણ એ બરાબર છે હવે આપણે એની આકૃતિ પણ દોરી નાખીએ અહિયાં તો આ એક ત્રિકોણ આપણી પાસે છે એ બી સી એના જેવો બીજો એક ત્રિકોણ બનાવી નાખીએ અહિયાં પી ક્યુ ને આર ચાલો બંને ત્રિકોણ સમરૂપ છે બરાબર છે આ વસ્તુ ધ્યાન રાખવાની છે અને સાબિત શું કરવાનું છે સાધ્ય શું છે ક્યાં પહોંચવાનું છે તો એરિયા ઓફ એ બી છેદમાં એરિયા ઓફ પી ક્યુ બંને ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર કેવો છે તો તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગના પ્રમાણ જેટલો છે તો પહેલાં તો એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઈ લઈએ ગુણોત્તર આ છે એ બીના છેદમાં પી ક્યુ બીસીના છેદમાં ક્યુ અને અને એસીના છેદમાં પીઆર પણ આના વર્ગ જેટલો છે એવું આપણને કહેવામાં આવેલું છે એવું આપણને પૂછેલું છે ચાલો હવે સાબિતીની વાત કરીએ તો સાબિતીમાં સૌથી પહેલાં જેટલી વસ્તુ આપણી પાસે છે એ આપણે મેન્શન કરી દઈએ ત્રિકોણ એ તથા ત્રિકોણ પી ક્યુ સમરૂપ ત્રિકોણો છે બરાબર હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ માટે વેધ અને પાયો બંને જોઈએ અહીં આપણી પાસે પાયો છે બેમાં પણ વેધ નથી તો વેધ આપણે કન્સ્ટ્રક્ટ કરી દઈએ અહીંયા નેવોસ બનાવી દઈએ અહીંયા નામ આપી દઈએ એ એમ આને પણ એક લંબરેખા બનાવી દઈએ અહીંયા નામ આપીએ એ એન તો શું કન્સ્ટ્રક્શન કરીએ એ આપણે લખી નાખીએ એ એમ લંબ બી સી તથા પી એન લંબ ક્યુ આર રચો અથવા તો રચ્યો આટલું કન્સ્ટ્રક્શન કરી નાખ્યું હવે આપણે એક બાજુની સાઈડ પર આવી જઈએ સૌથી પહેલાં ક્ષેત્રફળ શોધવાનું છે અને અનેક ક્ષેત્રફળનો ગુણોત્તર કરવાનો છે તો સૂત્ર લખી નાખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા પાયો ગુણ્યા વે ચાલો સૌથી પહેલા કયા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ એ નું તો એરિયા ઓફ એબીસી બરાબર એકના છેદમાં બે પાયો કોણ છે બીસી અને વેધ તરીકે તો કે આપણે લીધો છે એ એમને બીજું એરિયા ઓફ પી ક્યુ આર પી ક્યુ આરનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે એકના છેદમાં બે ગુણ્યા પાયો એટલે ક્યુ આર ગુણ્યા વેધ એટલે પીએન હવે બંનેનો ગુણોત્તર કરવાનો છે તો એરિયા ઓફ એબીસીના છેદમાં એરિયા ઓફ પી ક્યુ આર બરાબર એકના છેદમાં બે ગુણ્યા બીસી ગુણ્યા એ એમ આખાના છેદમાં એકના છેદમાં બે ગુણ્યા ક્યુઆર ગુણ્યા પીએમ આ જે વસ્તુ આપણે કરીને ફ્રેન્ડ્સ એને કહેવાય ક્ષેત્રફળોનો ગુણોત્તર ક્ષેત્રફળો સુધી નાખા અને એના ગુણોત્તરની અંદર આપણે ગોઠવી દીધા ચાલો હવે આ બંને વસ્તુ ઉડી જશે તો બાકી બચે છે એરિયા ઓફ એ બી છેદમાં એરિયા ઓફ પી ક્યુઆર બરાબર બીસીના છેદમાં ક્યુઆર ગુણ્યા એ એમના છેદમાં પી એન અહીંયા સુધી આપણે પહોંચી ગયા હવે ફ્રેન્ડ્સ આપણે હમણાં આગળ વિડીયોના સ્ટાર્ટિંગની અંદર જોયું તે પ્રમાણે બંનેને આપણે કન્વર્ટ કરવાના છે એ બીના છેદમાં પી ક્યુમાં અને એ બીના છેદમાં પી ક્યુમાં તો હવે એના માટેનું કામ કરીએ ચાલો સૌથી પહેલા તો જુઓ અહીંયા બીસી ના છેદમાં ક્યુઆર આપેલું છે અને ઓલરેડી આપણને આપેલું છે કે ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ સમરૂપ ત્રિકોણો છે બરાબર ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ પી ક્યુઆર છે તો જો આવું હોય તો એ બીના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ થાય આ વસ્તુ આપણને ખ્યાલ છે કે જો કોઈ બે ત્રિકોણ સમરૂપ હોય તો એની બાજુઓનો ગુણોત્તર આ રીતે હોય અન્ય બાજુઓનો ગુણોત્તર છે એ સમ પ્રમાણમાં હોય તો એ બીના છેદમાં પી ક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુ થાય તો અહીંયા જ આપણને ખબર પડી ગઈ ને કે બીસીના છેદમાં ક્યુઆરના બદલે એ બીના છેદમાં પીક્યુ આપણે આરામથી લખી શકીએ છીએ બરાબર એટલે એક કામ કરીએ આને પરિણામ નંબર એક લખીએ આનો યુઝ કરીશું પરિણામ નંબર બે તરીકે આને રહેવા દઈએ હવે આગળ વધીએ જુઓ આ એક ભાગ હતો એને તો એ બીના છેદમાં પીક્યુ બનાવી નાખો એ આપણે છેલ્લે કહી દઈશું હવે આ જે ભાગ છે એને પણ એ બીના છેદમાં પીક્યુ આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો એના માટે આ ત્રિકોણની જરૂર પડશે ત્રિકોણનો જે આ બાજુનો ભાગ છે એ બંનેની જરૂર પડશે ચાલો આ બે ત્રિકોણને આપણે સમરૂપ બનાવવાના છે તો ત્રિકોણ એ એમ બી તથા ત્રિકોણ પી એનક્યુમાં ખૂણો એમ બરાબર ખૂણો એન કેમ કારણ કે કાઠ ખૂણા બંને આપણે બનાવી નાખેલા આપણે લંબ કરેલો ત્યારે જ બરાબર અને બીજી વાત તો આની અંદર ખૂણો બી અને આની અંદર ખૂણો ક્યુ સરખો છે કારણ કારણ કે ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ પી ક્યુ પહેલેથી આપેલું છે અને પહેલેથી આપેલું હોય એટલે એના ખૂણાઓ સરખા હોય તો ચલો બે ત્રિકોણની અંદર બે અનુરૂપ ખૂણાઓ સરખા થાય તો બંને ત્રિકોણો માટે ત્રિકોણ એ એમ બી સમરૂપ ત્રિકોણ પી એન ક્યુ થાય બરાબર કઈ શરત ખોખું શરત મુજબ અને જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો આપણે આરામથી એ બી ના છેદમાં પી ક્યુ બરાબર એ એમના છેદમાં પી એન લખી શકાય ફ્રેન્ડ્સ આનું કારણ લખવું હોય તો તમે કારણ તરીકે લખી શકો એસપીસીટી આ એસપીસીટીનો મતલબ શું થાય તો કે ધોરણ નવની અંદર આપણે એકરૂપ ત્રિકોણો કરતા હતા અને એના ઉપરથી જે પરિણામ મેળવતા હતા એના કારણની અંદર લખતા હતા સીપી સીટી કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએ ટ્રાયંગલ ગુજરાતીમાં એનો અર્થ થાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય તો કે એકરૂપ હોય ત્યારે જેવા હોય તે પ્રમાણે પણ અહીંયા આપણી પાસે સમરૂપ ત્રિકોણ છે તો આનો અર્થ થાય સિમિલર પાર્ટ ઓફ કોરસ્પોન્ડિંગ ટ્રાયંગલ સમરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો આ રીતે આનું ગુજરાતી થાય તો અહીંયા આપણે જોઈએ કે બીસીના છેદમાં ક્યુઆરને આપણે અહીંયા એ બીના છેદમાં પીક્યુમાં બનાવી દીધું એ એમના છેદમાં પીએન છે એને પણ એ ના છેદમાં પીક્યુની સાથે સરખાવી દીધું તો આ થઈ ગયું આપણું પરિણામ નંબર ત્રણ હવે હું પરિણામ નંબર એક બે અને ત્રણને ભેગા કરું તો પરિણામ નંબર એક બે અને ત્રણ ઉપરથી એરિયા ઓફ એબીસીના છેદમાં એરિયા ઓફ પી ક્યુ બરાબર હવે બીસીના છેદમાં ક્યુ આર છે એના બદલે હું એ બીના છેદમાં પીક્યુ લખી શકું યસ ગુણ્યા એ એમના છેદમાં પીએન છે એના બદલે એ બીના છેદમાં પી હું લખી શકું હા તો જો બંને બાજુ ગુણાકાર ગુણાકાર સરખો હોય તો એનો અર્થ થાય એરિયા ઓફ એ છેદમાં એરિયા ઓફ પી બરાબર એ બીના છેદમાં પી હોલ સ્ક્વેર આ વસ્તુ આપણે સાબિત કરી દીધી હવે જે પ્રમાણે એક ત્રિકોણ લીધો તો આપણે એક બાજુની જે વસ્તુઓ છે એ સાબિત કરી લીધી તેવી રીતે બીજો ત્રિકોણ લઈએ તો બીજી વસ્તુ પણ આપણે આરામથી સાબિત કરી શકીએ પણ દરેક વસ્તુ સરખી હોય ત્યારે બધી જ વસ્તુઓની અલગ અલગ સાબિતી લખવાની જરૂર નથી તમારી પાસે એ બીના છેદમાં પી હોલ સ્ક્વેર આવી જાય તો અહીંયા તમે લખી શકો તે જ રીતે એરિયા ઓફ એ બી સીના છેદમાં એરિયા ઓફ પી ક્યુ આર બરાબર એ બીના છેદમાં પી ક્યુ હોલ સ્ક્વેર બરાબર પીસીના છેદમાં ક્યુ આર હોલ સ્ક્વેર બરાબર એસીઆર સાબિત કરી શકાય એટલે આ રીતે આખો પ્રમાણે આપણે આરામથી સાબિત કરી શકીએ છીએ ફરીથી રિપીટ કરી લઈએ શું વસ્તુ આપણે કરી છે અહીંયા સૌથી પહેલા તો ઓલરેડી તમને એ અને પી સમરૂપ આપેલા છે સમરૂપ આપેલા હોય ત્યારે એબીના છેદમાં પી ક્યુ અને બીસીના છેદમાં ક્યુઆર સરખા થાય આ ખ્યાલ હોવો જોઈએ અને આ બાજુના બે ત્રિકોણ જે છે એને તમે સમરૂપ બનાવી દો એટલે એબીના છેદમાં પી ક્યુ બરાબર એમના છેદમાં પી એન થઈ જશે હવે એના ક્ષેત્રફળોનો ગુણોત્તર પૂછેલો છે તો સૌથી પહેલાં ક્ષેત્રફળ શોધવાના તો કે એબીસીનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ વેદ નહીં હતો તો વેદને આપણે લંબ બનાવીને કન્સ્ટ્રક્ટ કરી નાખ્યો જે નવું કન્સ્ટ્રક્શન કરીએ એને અહીંયા અલગ લખી નાખવાનું એ બી અને પી ક્યુઆર સમૃદ્ધ ત્રિકોણ છે જે આપેલા છે એ એમ લંબ બી સી તથા પીએન લંબ ક્યુઆર રચો જે અલગથી રચીએ છીએ એના માટે રચો અથવા તો રચ્યો આ શબ્દ વાપરવાનો આપેલ છે એવું લખવાનું નથી જે વસ્તુ આપેલી હતી તે જ લખવાનું જે નવું લઈએ એના નવેસરથી લખવાનું ત્યાર પછીના ટોપિકમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું અને વન બાય વન બંને વસ્તુના ક્ષેત્રફળ લીધા બંનેના ક્ષેત્રફળને ગુણોત્તરમાં કન્વર્ટ કર્યા તો છેદમાં લખીએ છીએ ત્યારે સરખી વસ્તુ ઉડાડી દઈએ તો બાકી બચે એ આ બચે છે તો આનો મતલબ પણ ત્રિકોણના ક્ષેત્રફળનું ગુણોત્તર જ થાય છે બરાબરનું ચિહ્ન છે ને તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એનો રેશિયો અને આનો રેશિયો સરખો હોય તો બીસીના છેદમાં ક્યુઆર છે એને એબીના છેદમાં પીક્યુમાં કન્વર્ટ કરો કેવી રીતે થાય એ બીસી અને પી ઓલરેડી સમરૂપ છે એવું કહી દીધું છે ત્યાર પછી એ એમના છેદમાં પીએન એ એમના છેદમાં પી એન આ જે છે એ બીના છેદમાં પી જેવા છે એ સાબિત કરવું હોય તો આ એ બી પી ક્યુ એ એમ પી એન આ કયા ત્રિકોણમાં આવે તો કે આ બાજુના ત્રિકોણમાં આવે છે તો એ બાજુનો ત્રિકોણ જે છે એ બંનેને સમરૂપ કરવાનો પ્રયત્ન કરવાનો એને સમૃપ કરવા માટે અહીંયા તમારી પાસે નેવો સ્થાપેલો છે અને એ સી અને પી ક્યુ આ બે તો ઓલરેડી સમરૂપ છે એવું કીધું છે તો જો કીધું હોય સમરૂપ હોય તો એ જેવો પી હોય બી જેવો ક્યુ હોય સી જેવો આર હોય તો ખૂણો બી અને ક્યુ સરખા છે તો બી અને ક્યુ સરખા છે એમ અને એન આપણે અહીંયા જે લંબ બનાવ્યા કાટ ખૂણા એની અંદર મળે છે એના ઉપરથી ખૂખું શરત ઉપરથી બંને ત્રિકોણ સમૃપ્પ થઈ ગયા બે ત્રિકોણ સમૃપ્ત થઈ ગયા એટલે એ બીના છેદમાં પી ક્યુ જે છે એ એમના છેદમાં પી જેવો છે એ આપણે એને કહી દીધું અને પછી આ પહેલું બીજું ને ત્રીજું ત્રણેયને ભેગા કરીએ તો આ જે બીસીવાળું જે પદ છે એના બદલે એ બી લખો એ વાળું પદ છે એના બદલે પણ એ બી લખો એટલે તમને ગુણાકારમાં આખાનો સ્ક્વેર મળે અને એના ઉપરથી દર વખતે અલગ અલગ સાબિત કરવાની જરૂર નથી જો આપણે ત્રિકોણ બદલાવીએ તો આરામથી આપણે બધી વસ્તુ સાબિત કરી શકીએ તો બદલાવવાની જરૂર નથી સિમ્પલી આપણે એને લખીને કહી દેવાનું કે આ બેનો ગુણોત્તર છે એ આના આનાને આના જેવો થાય છે તેમ સાબિત કરી શકાય એટલે આ રીતે આખો પ્રમેય તમારે ધ્યાનમાં રાખવાનો છે ફ્રેન્ડ્સ એક વખતમાં જો સમજ ન પડે તો ફરી વખત આ જે વિડીયો છે એને રિપીટ કરજો પ્રમેય લખવામાં તમારે વાર નહીં લાગે પરંતુ આ જે વિડીયો છે એ સમજવાના પર્પઝથી બનાવેલો હોવાથી લખાણ કરતાં વિડીયોની સમજણની લેન્થ લાંબી હોઈ શકે છે તો ફ્રેન્ડ્સ આ હતો ચેપ્ટર નંબર છનો પ્રમેય નંબર છ પોઈન્ટ છ તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને આ લેક્ચર એ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો આશા રાખું છું તમને આ લેક્ચરમાં ઘણી બધી સમજ પડી હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં પણ શેર કરો જો કોઈ પણ ડાઉટ હોય જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અથવા તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સંસ્કારદીપ ડોટ ઇન તેના ઉપર પણ વિઝિટ કરી શકો છો અથવા લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ